is inspired by Zero Aperture Production PVT Limited. Zeppel is a video network dedicated to the untold, overlooked, to tell their stories. મારું નામ અટલ શર્મા છે. હું ઓલ ઇન્ડિયા રેડિયો આકાશવાણી રાજકોટમાં પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવી રહી છું. શરૂઆતમાં પ્રકૃતિ સાથે પ્રેમ હતો, પણ શું કરવું એ નહોતું સૂઝતું. એટલે બેંગ્લોર એક કોર્સ પણ કર્યો અને આવીને પછી વિચાર્યું કે જે નજીક છે એનાથી શરૂઆત કરું. એટલે મારા ઓફિસનું જે કેમ્પસ છે એ બહુ મોટું વિશાળ કેમ્પસ છે, 5 એકરનું કેમ્પસ છે રાજકોટના મધ્ય. તો એમ વિચાર કર્યો કે એક જમીન પડી છે પણ એટલી બધી ગંદી છે, કારણ કે વર્ષોથી, લગભગ 20-25 વર્ષોથી કાંઈ ત્યાં થયું નથી. એટલે ડમ્પિંગ યાર્ડ જેવું બની ગયું હતું. આજુબાજુના લોકો કચરો ફેંકતા હતા, રોડ ઉપરથી આવે એ કચરો ફેંકતા હતા અને સુબાબુલથી ભરી ગયું હતું. તો મેં કીધું એમાંથી જ સ્ટાર્ટ કરું. શરૂઆતમાં પ્રોબ્લેમ્સ આવી કારણ કે ફંડ નહોતા, પણ જે ઉપરી અધિકારીઓ હતા એમનો સહયોગ સારો હતો કે ના બેન તમે કરો. અને મેં સ્ટાફની મદદ લીધી, સ્ટાફમાંથી પૈસા ઉઘરાવ્યા, અમે બધાએ પોતાના પૈસા નાખ્યા અને જેને કંઈ ક્રાઉડ સોર્સિંગ, મેં એક કોન્સેપ્ટથી કામ કર્યું કે હું સ્કૂલના અને કોલેજના સ્ટુડન્ટ્સને ઇન્વાઇટ કરતી, એનસીસી, એનએસએસ, નાના નાના છોકરાઓ પણ આવ્યા 6-7 ધોરણવાળા, કચરો સાફ કરાવ્યો. પહેલાં તો જે કચરાની વેન આવે છે એવી 3 કે 4 ગાડી ભરાય એટલો તો કચરો એમાંથી નીકળ્યો. પછી થોડું સાફ કરતા ગયા અને અત્યારે 3 વર્ષે મને ખૂબ ખુશી થાય છે કે એક મિની જંગલ, મિની વન ત્યાં બની ગયું છે અને 200 જેટલા નેટિવ ટ્રીઝ ત્યાં અત્યારે છે અને સેલ્ફ સસ્ટેન્ડ સિસ્ટમ થઈ ગયું છે અને એની રીતે થાય છે. પછી મને વિચાર આવ્યો કે મારું પોતાનું કંઈક મારે કરવું જોઈએ. તો ત્યારે આ એક ફાર્મ લીધું, બધા મિત્રો માટે જ છે એટલે એનું નામ રાખ્યું છે મૈત્રી વન. આ જે મૈત્રી વન છે એ મિત્રો માટે જ છે. કોઈને સજીવ ખેતીના પ્રયોગો કરવા હોય, આધ્યાત્મ માટે કોઈને ધ્યાનમાં બેસવું હોય, મૌનમાં બેસવું હોય, તો એ બધા લોકો માટે આ મેં કોશિશ કરી છે, એક પ્લેસ બનાવવાની કોશિશ કરી રહી છું. મોરબી જિલ્લાનું વાંકાનેર તાલુકો છે, એમાં અગાભી પીપળિયા ગામ છે, એની બાજુમાં આ ફાર્મ આવેલું છે. ફાર્મ લીધું 1.5 વર્ષ પહેલાં. ત્યારે એકદમ જેને કહેવાય ને બેરન લેન્ડ હતી અને દવા નાખીને બધું ઘાસ પણ પતાવી દીધી હતી આખા એરિયામાં. તો 1.5 વર્ષથી હું ધીરે ધીરે જે પ્રયત્ન કરું છું, બાયોમાસ ભેગું કરું છું. ચકલાઓ માટે મેં અલગથી એક રો બનાવી છે, કારણ કે મને એમ થાય કે ચકલા આવે ને તો આખું તમારું સિસ્ટમ કામ કરતું થાય. તો હવે અત્યારે જ્યાં જોઉં ત્યાં અળસિયા નીકળે છે, એટલે એ મને એક બહુ ખુશી થાય છે. બીજું કંઈ ખાસ નથી કર્યું કે એકદમ આમ ઇન્ટેન્સિવ ફાર્મિંગ કરવાનો મારો ઈરાદો નથી. વૃક્ષો જ વાવવાના છે. ગયા જ વર્ષે લગભગ 400 જેટલા દેશી કુળના ઝાડવાઓ કે જે આ જમીનને અનુરૂપ છે, પથરાળ જમીન છે, પાણી ટકતું નથી, તો એ પ્રકારના વૃક્ષો વાવ્યા. ખાસ હું કહેવા માંગીશ કે મલ્ચિંગ આપણે કરવું જોઈએ, કારણ કે સૌરાષ્ટ્રમાં એમ પાણી ઓછું હોય છે. આપણે જ્યારે મલ્ચિંગ કરીએ છીએ, મલ્ચિંગનો મતલબ કે જે પણ તમે જેને વેસ્ટ ગણો છો, જે ઘાસ છે, પાંદડા છે, એને ભેગા કરી તમે ઝાડની આસપાસ ગોઠવી નાખો, એટલે ઝાડને ભેજ મળ્યું રહેશે. એટલે સવારે જે ઓસ આવે એનાથી જ એને પોષણ મળી રહે. આપણે ઉપરથી પાણી આપવાની બહુ ઓછી જરૂર પડે છે. એટલે આ કોન્સેપ્ટ માટે હું પાંદડા ઘરેથી, ઓફિસથી, જે લોકો બાળી નાખતા હોય એ બધાના પાંદડા ભેગા કરી અને લાવું છું. હું જ્યારે પણ રાજકોટથી અહીંયા આવું, 35 કિલોમીટર થાય છે, તો મારો પ્રયાસ હોય છે કે ગાડી ખાલી ન હોવી જોઈએ. ખાલી ન હોવી જોઈએ એટલે હું એમાં મારા ગાડીમાં કચરો જ, જેને તમે કચરો કહો છો એ વસ્તુ હોય છે, મારી માટે સોનું છે. પાંદડા છે, રોડની આસપાસ ઘાસ પડ્યું હોય છે એ ઘાસ લઈ લઉં છું. પાંદડા છે, થોડી સ્ટિક્સ છે, નારિયેલના છોતરા છે, લીલા નારિયેળ છે, સૂકા નારિયેળ છે. મંદિરોમાં જઈને હું ફૂલ ભેગા કરું છું. મંદિરની આગળ જે નારિયેળ ચડાવેલા હોય છે એના છોતરા પણ હું લેતી આવું છું. એટલે ગાડી મારી આમ છકડો ભર્યો હોય ને એવી રીતે ભરીને હું લાવું છું અને અહીંયા પછી બાયોમાસ ઇન્ક્રીઝ કરું છું. તકલીફ એ થાય છે સૌથી પહેલાં કે આપણે સેગ્રીગેશનનું કોન્સેપ્ટ નથી. ભીનો કચરો અલગ રાખવો, સૂકો કચરો અલગ રાખવો, પ્લાસ્ટિક અલગ રાખવું, કાગળ અલગ રાખવું, એ કોન્સેપ્ટ જ નથી. તો મને એમ લાગે છે કે એના માટે થોડીક જાગૃતિ આવે ને તો આપણે જે લેન્ડફિલ્સમાં આટલો કચરો જાય છે એમાં ઘણો ખરો આપણે ઘટાડો કરી શકીએ. તો અત્યારે મહેનત કરું છું. લગભગ 400-500 વૃક્ષો ઓલરેડી છે. થોડુંક શાકભાજીનું એક પોર્શન બનાવ્યું છે. એક માટીનું ઘર બનાવ્યું છે, આપણે જૂના જમાનામાં જે હતું એ પ્રકારનું. એક આ ધ્યાન કુટીર બનાવી છે. ફાર્મ લીધું ત્યારે એક કોન્સેપ્ટ ક્લિયર હતો કે બને એટલું જાતે કામ કરવું છે.
માણસો રાખીને અમુક કામ કરાવવા પડે, પણ હું સાથે જ રહું છું. શનિ રવિ રજા હોય એટલે આખો દિવસ અહીંયા રહું છું, વચ્ચે પણ રજા હોય ત્યારે અહીંયા આવી જાઉં છું. અને મને એમ થાય કે જાતે આપણે આપણે કહીએ ને કે તમારા હાથ તમે ગંદા કરતા શીખો, તો એક સેટિસ્ફેક્શન પણ મળશે અને એ ઉગી નીકળશે. એટલે જમીન લેવાનું કારણ એ જ હતું કે જાતે કરવું છે અને પ્રકૃતિ સાથે આપણે પોતે રહેવાનું છે. આપણી એ સાથે જ વિચાર એ પણ આવ્યો, જેમ જોડાતી ગયો કે આપણી જરૂરિયાત કેટલી. આપણે જે કંઈ કરીએ છીએ, આપણે કપડાં પહેરીએ છીએ કે અન્ન ખાઈએ છીએ, એનું અસર પર્યાવરણ ઉપર થાય જ છે. તો આજે જો આપણે ખાદીના કપડાં વધારે પહેરવા માંડશું તો પર્યાવરણને ફાયદો થશે. આપણે લોકલ ફૂડ ખાશું, મિલેટ્સ ખાશું, જેમ કે બાજરી, જવાર, એવું બધું, તો એમાં ઓછું પાણી વપરાય છે, તો એ પણ પર્યાવરણ માટે સારું છે. તો આ ઝીણી ઝીણી વસ્તુઓ જેમ જેમ પ્રકૃતિ સાથે રહેતી જાઉં છું એમ એમ સમજાતું જાય છે અને મારી જીવનને હું સિમ્પ્લિફાય કરવાની કોશિશ કરી રહી છું. દોસ્તો, આપ પણ આવું કંઈ કામ કરી રહ્યા હોય તો જરૂરથી આ ચેનલનો સંપર્ક કરો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સારા કામનો ફેલાવા કરો. નમસ્તે.